જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા એટલે જેની માટે તમારે ઘણી બધી તૈયારી કરવી પડે. યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસઓ, મામલતદાર, રાજ્યવેરા નિરીક્ષક, હિસાબી અધિકારી, એસએસસી સ્ટાફ સિલેક્શનની કોઈ એક્ઝામ હોય, જીએસઆરટીસીની હોય, આર્મીની, પોલીસની, હાઈકોર્ટની, બિન સચિવાલયની, પછી ઓફિસ આસિસ્ટન્ટ હોય, ક્લાર્કની એક્ઝામ હોય, સચિવાલય હોય, બેંક પરીક્ષા હોય, પછી કોઈ ક્લાર્કની પરીક્ષા હોય, તલાટી મંત્રીની હોય, ઇન્ડિયન રેલવે હોય, ટેટ, ટાટ, એસટાટ, કોઈ પણ પરીક્ષાની તૈયારી તમે કરો છો એટલે તેની અંદર બે વિષય ફિક્સ હોય, ગણિત અને અંગ્રેજી, જેમાં ગણિતની સાથે એક બીજો વિષય રીઝનિંગ પણ હોય છે. તો આ ત્રણ જે મુખ્ય વિષયો છે તેની તૈયારી આપણે આ ચેનલ ઉપર કરી રહ્યા છીએ. 1 તારીખ જુલાઈ મહિનો અને 2020થી આપણે આ સરસ મજાનું એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. તમારી સાથે ભણતા કોઈ મિત્રો હોય, કોલેજિયન મિત્રો હોય, તમારા કુટુંબના સભ્યો હોય, ભાઈ બહેનો હોય, મામા માસી ભાઈના દીકરાઓ હોય, અથવા આજુબાજુના જિલ્લાઓની અંદર તમારા કોઈ સગાવાલા મિત્રો રહેતા હોય તો તેમને જાણ કરો અને તેમને તૈયારી કરવા માટેનો આ વિડીયો અથવા તો આ ચેનલ અથવા તો આ નંબર 8155808607 એ મોકલી દો અને તેમને ગ્રુપમાં જોડી દો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની જે કંઈ ડિટેલમાં તૈયારી છે, મોટા મોટા કોચિંગ ક્લાસની અંદર તમે ભણવા જાઓ છો અને કેટલી મસ્ત મોટી ફી ચૂકવો છો, એને 10-15 હજાર 20 હજાર રૂપિયા ચૂકવો છો, છતાંય 6 મહિના 7 મહિના 10 મહિના પછી અંતે પાછા નિરાશ થઈને પાછા આવીએ. કેમ? તો કે ગવર્મેન્ટ નોકરીમાં ન લાગીએ એટલે પૈસાનો બગાડ થાય. બીજું, એક તો તમે તમારી પોતાની જોબ કરતા હોય તે જોબ છોડીને ત્યાં જવું પડે એટલે સમયનો બગાડ થાય, તમારે નોકરી મૂકવી પડે. અને બીજું, ત્યાં તમે પીજી તરીકે રહો, ગેસ્ટ હાઉસમાં રહો એટલે તમારે હોસ્ટેલનો ખર્ચો થાય અને ઘણા બધા ટૂંકમાં ખર્ચાઓ એ પહોંચી ન વળાય અને આશરે તમે 25-30 હજાર રૂપિયા ત્યાં મૂકીને આવો. એ જ વસ્તુ, એ જ સિલેબસ, એ જ કન્ટેન્ટ, એ જ ટોપિક, એ જ મુદ્દાઓ, બધું જ તમને એક પણ રૂપિયાની ફી વગર અહીંયા ભણાવવામાં આવે છે. તમને કંઈ ઈચ્છા થાય કે મારે કંઈ ડોનેટ કરવું છે તો તમે ડોનેશન માટે ડિસ્ક્રિપ્શનમાં એકાઉન્ટ નંબર અને ભીમ યુપીઆઈ નંબર આપેલો છે, ગૂગલ પેથી, ફોનપેથી અથવા તો એકાઉન્ટ નંબરમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. અને એ જે કંઈ રૂપિયા આવશે એ એવા વિદ્યાર્થીઓ માટે હું ખર્ચ કરું છું કે જેમને ભણવાની સગવડતા નથી, જેમની પાસે પૈસાનો અભાવ છે, એવા વિદ્યાર્થીઓને પુસ્તકો લઈ દઉં છું અને જે પુસ્તકોના માધ્યમથી પોતે પોતાનું જીવન ખૂબ સારું બનાવે અને ખૂબ શિક્ષિત બને અને આપણું ગુજરાત અને અંતે આપણો દેશ શિક્ષિત બને તેવા મોટા હેતુ સાથે આ લેક્ચરની આજે શરૂઆત કરીએ. અને અંગ્રેજી એક એવો વિષય કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેમને કંટાળો આવતો હોય કે સાહેબ અંગ્રેજી નથી આવડતું, અને તે માટે મેં ચેપ્ટર નંબર 1 બેઝિક અંગ્રેજીથી શુભ શરૂઆત કરી અને ઘણા બધા વિડીયો લેક્ચર મૂક્યા છે, તમે જોઈ લો. બાકી હોય, તમે નવા હોય તો એ પણ જોઈ લો. અને આજે આપણે શરૂ કરવું છે પ્રકરણ નંબર 2, નાઉન. NOUN, નાઉન એટલે શું? તો કે નાઉન એટલે નામ અથવા તો સંજ્ઞા. હવે કોઈ પણ વ્યક્તિ હોય, સ્થાન હોય કે વસ્તુ હોય, તેને આપણે ઓળખવી હોય તો તેને એના નામથી બોલાવવી પડે. જે નામ આપણે આપીએ છીએ એ નામને કહેવાય સંજ્ઞા. બરાબર? જેમ કે હું ભણાવું છું અત્યારે તો મને તમારે ઓળખવો હોય તો મારું નામ શું છે? નિકુંજ. એટલે તમે મને શું કહીને બોલાવશો? નિકુંજ. વાત સાચી? તો એ નિકુંજ છે એ નામ થયું. ઓકે, હું જેના પર લખું છું એને મારે ઓળખવું હોય, એની વિશે બીજાને વાતો કરવી હોય તો આ શું છે? બોર્ડ. તો એને બોર્ડ એવું એક પર્ટિક્યુલર નામ આપ્યું. આ મેં બોર્ડ પર જે વસ્તુ મૂકી છે તેને મારે ઓળખવી છે તો તેને શું કહેવાય? પેન. તો આ પેન છે તે એક નામ છે. તો નામ ઘણા બધા પ્રકારના હોઈ શકે. ઓકે, સાંજે આપણે દૂધ પીએ છીએ તો એ દૂધ શું છે? એ પ્રવાહીનું નામ છે. ઓકે, લગ્ન પ્રસંગે આપણે ગળાની અંદર, હાથની અંદર, કાનની અંદર, નાકની અંદર બહેનો ઘણા બધા પ્રકારના ગરેણાઓ પહેરે છે તો એ જેમાંથી બને છે તે ધાતુને ચોક્કસ નામ છે. નામ શું છે? સોનું અથવા તો ગોલ્ડ. ઓકે, દેશની રક્ષા માટે જે આર્મી ખડે પગે હોય છે તો એ આખી ટીમ થઈ, એ ટીમનું નામ શું છે? આર્મી. એક કરતાં વધારે પુસ્તકોનો ખડકલો કરી દો અને ત્યારે એનું નામ શું બને? બંચ. આમ ઘણા બધા પ્રકારના નામ હોઈ શકે તો એ નામને આપણે આજે જુદા જુદા વિભાજનમાં શીખવાના છે, ભાગ પાડીને. કુલ
પાંચ પ્રકારના નામ છે અલગ અલગ, અને પાંચે પાંચ પ્રકારના નામને આપણે શીખવાના છે, એટલે પાંચ સંજ્ઞાઓ વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલી મેં તમને વાત કરી કે ભાઈ સંજ્ઞા કોને કહેવાય અથવા તો નામ કોને કહેવાય. તો નાઉન એટલે કોઈ પણ વ્યક્તિ અથવા તો સ્થાન અથવા તો વસ્તુ ના નામને શું કહેવાય? નાઉન. એને નામ કહેવાય અથવા તો એનું બીજું જ નામ છે સંજ્ઞા, અને અંગ્રેજીમાં કહેવાય તેને નાઉન. ખબર પડી? તો વ્યક્તિ વસ્તુ કે સ્થાનનું નામ. ઓકે, હવે નાઉન છે એટલે કે નામ છે તે પાંચ પ્રકારના છે. હવે એમાં પાંચ પ્રકાર કયા કયા? તો પહેલો જે પ્રકાર છે, એક એક પ્રકાર લઈ અને આપણે તેને વિગતવાર શીખતા જઈએ. આજે લેક્ચરમાં જેટલા થાય તેટલા, બાકીના કાલે પછી આપણે એક્ઝામ્પલ ઉપર જઈશું. બરાબર, હું તમને પહેલા પાંચના નામ આપી દઉં અને પછી આપણે એક 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 નાઉનને શીખતા જઈએ. પહેલું જે નાઉન છે તે છે કોમન નાઉન, COM, પછી પાછો MON, કોમન અને નાઉન. તો આનું નામ છે જાતિવાચક નામ અથવા તો જાતિવાચક સંજ્ઞા. હવે જાતિવાચક સંજ્ઞા પછી બીજું નાઉન લઈ લે. પેલા નામ પાકા કરી નાખીએ પાંચે પાંચ પ્રકારના. બીજું છે પ્રોપર નાઉન, PRO, પ્રો અને PER, પર, પ્રોપર નાઉન. તો વ્યક્તિવાચક નામ, વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજું છે એ છે કલેક્ટિવ નાઉન, COLLE, કલે ક TIVE, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા. ચોથું જે છે એ છે એબસ્ટ્રેક્ટ, એબસ્ટ્રેક્ટ નાઉન. વાંચન શીખજો અને એને ભાવવાચક, આપણે બધા જ વિગતે શીખવાના છે, એટલી વિગત એકદમ નહીં આવડી જાય, હો વાત નહીં એક વાત. અને પાંચમો છે તે છે મટીરિયલ નાઉન, મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. ઓકે, હવે તમારે પાંચે પાંચને પહેલા તો યાદ રાખવાના છે. બરાબર, જેમ કે પહેલું શું છે? જાતિ. બીજું વ્યક્તિ, એટલે આખી જાતિ હોય એમાંથી વ્યક્તિને છૂટા પાડી, એ વ્યક્તિઓ શું કરે? સમૂહ બનાવે, અને સમૂહ બનાવે પછી એવો સરસ ભાવ થાય, કંઈક નવા કાર્ય કરવાનો, કંઈક નવા ફંક્શનો કરવાનો, અને પછી એ ફંક્શનો કરે એ વખતે દ્રવ્ય પીવે, કંઈક છોડા બોડાને ઊભું ઠપકારે. યાદ રહીજે, જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક. એકવાર મારી સાથે બોલો, જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક. બરાબર, કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. એકવાર મારી સાથે બોલો, કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. પાંચ પ્રકારના જે આ નાઉન છે એ નાઉનમાંથી આજે આપણે કોમન નાઉનની શુભ શરૂઆત કરીએ. તો સૌથી પહેલી વાત કરીએ કોમન નાઉન. હવે એનો ગુજરાતીમાં અર્થ છે જાતિવાચક નામ અથવા તો જાતિવાચક સંજ્ઞા. તો શેના માટે દર્શાવાય? તો આપણે તેની થોડી વિગત લખીએ કે ભાઈ, એક મિનિટ, પેનમાં કંઈક લોચો આવ્યો. ઓકે, જે નામ આપવાથી વ્યક્તિ કે વસ્તુ ની જાતિ દર્શાવી શકાય. જે નામ તમે આપશો, જે નામ બોલશો, તેના દ્વારા તે વ્યક્તિ કે વસ્તુની જાતિ દર્શાવી શકાય. હવે સામાન્ય નામ પણ તરીકે આને ઓળખાય છે, સામાન્ય નામ. બરાબર, સામાન્ય નામ અથવા તો સામાન્ય સંજ્ઞા. એક જ વર્ગના પ્રાણી હોય, પદાર્થ હોય,
કે વસ્તુ હોય એને એક સરખી રીતે લાગુ પાડી શકાય તેવા નામને જો બીજી રીતે ઓળખવું હોય તો આમ ઓળખાય કે ભાઈ એક જ વર્ગના પ્રાણી પદાર્થ કે વસ્તુ ને એક સમાન રીતે એક સરખી રીતે લાગુ પાડી શકાય તેવા નામને કોમન નાઉન કહેવાય એટલે આખી જાતિનો તે નામમાં સમાવેશ થઈ જતો હોય બરાબર આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ બોય હવે ઘણા બધા છોકરાઓ હોય એ દરેક છોકરાને એક જ સરખો નિયમ લાગુ પડે પછી વિવેક હોય કમલ હોય મંથન હોય પણ એ બધાને મારે કોઈ એક નામથી બોલાવવા હોય તો હું શું બોલાવું એ છોકરા અહીંયા આવ છોકરો એટલે હોય એક લાખ છોકરા અલગ અલગ નામવાળા ઊભા હોય છતાંય મારે તેને જાતિ દ્વારા બોલાવવો હોય તેને કોઈ એક એવા નામથી બોલાવવો હોય કોઈ પણ વ્યક્તિને મારે બોલાવવો હોય મને નામ ન ખબર હોય ત્યારે મારે એની જાતિથી બોલાવવો પડે ભાઈ એ છોકરા અહીંયા આવ બોય કમ હિયર ખબર પડે છે તો એ શું બોય શું થયું એ જેટલા પણ છોકરાઓ છે તેને આખી જાતિ દર્શાવતો એનો આખો વર્ગ દર્શાવે છે ગર્લ એટલે જ્યારે એક છોકરીની વાત હોય ત્યારે એનું નામ લઈશું પણ બધી જ છોકરીઓમાંથી કોઈ પણને બોલાવવી હોય ત્યારે તેના વર્ગ દ્વારા દર્શાવશું ત્યારે તેની જાતિ દ્વારા દર્શાવશું બરાબર પછી વાત કરીએ પેન હવે પેન તો ઘણી બધી કંપનીઓની હોય જેમ કે સેલો ગ્રીપર છે સાઇનો સોફ્ટેક છે બરાબર એસએસ સેન્સર છે એસએસ બોલ્ડ છે તો એક એક પેનને મારે નામથી બોલાવવી હોય ત્યારે એના પર્ટિક્યુલર નામ લેશું જેમ કે એસએસ સેન્સર સેલો ગ્રીપર સાઇનો સોફ્ટેક પણ હવે મારે દરેકને એક સાથે બોલાવવી હોય તો હું શું કહીશ પેન પેન શું થયું એ બધી જ અલગ અલગ કંપનીઓના નામની પેનોનો આખો વર્ગ થયો એની જાતિ થઈ પછી ટેબલ ટી એ બી એલ ઈ પછી કન્ટ્રી સી ઓ યુ એન ટી આર વાય તો કન્ટ્રી એટલે દેશ તો અલગ અલગ દેશો છે પણ દેશ ભારત હોય પછી નેપાળ હોય બરાબર પછી અમેરિકા હોય પછી યુરોપ હોય તો આ બધા જે દેશ છે એ દેશને પોતાના નામ આપેલા છે બરાબર પણ એને મારે જૂથથી એના જાતિથી બતાવવો હોય તો કન્ટ્રી એટલે આ બધા જે વર્ડ્સ છે એ શું થયા તો કે જાતિ દર્શાવતા નામ એટલે આને કહેવાય જાતિવાચક નામ બરાબર ઓકે થોડાક એક બે વાક્યો લઈએ જેમ કે ધીસ ઇઝ અ ટેબલ ધીસ એટલે આ ઇઝ એટલે છે અ એટલે એક અને ટેબલ એટલે ટેબલ આ એક ટેબલ છે બીજું એક વાક્ય લઈએ ક્રિશ ઇઝ અ ગુડ બોય ક્રિશ એ એક સારો છોકરો છે હજી એક વાક્ય લઈએ ધ પીકોક પીઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર ઇઝ એન એટ્રેક્ટિવ એ ડબલ ટી આર એ સી ટી આઈ વી ઈ એટ્રેક્ટિવ બર્ડ તો આ બર્ડ જાતિવાચક થયું બોય જાતિવાચક થયું ટેબલ જાતિવાચક થયું હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઈટ ઇઝ બ્લેક પેન પેન શું થયું જાતિવાચક બરાબર છે તો આ અલગ અલગ જે જાતિવાચકના આપણે ઉદાહરણો જોયા એ ઉદાહરણો ખૂબ સરસ રીતે અને આવા ઘણા બધા ઉદાહરણો બનાવી શકાય બરાબર
બરાબર. હજી એક બે ઉદાહરણ હું લઉં કે ભાઈ છોકરીઓ રમતી હોય તો ધ ગર્લ્સ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ, છોકરીઓ ક્રિકેટ રમવા માટે ગઈ. ધીસ નેબરહુડ, આપણે પાડોશી હોય ને, આપણે પાડોશી નેબરહુડ કહેવાય, નેબરહુડ એટલે પાડોશી. ધીસ નેબરહુડ એટલે આ પાડોશી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ એરિયા, આ વિસ્તારમાં આ પાડોશી સૌથી બેસ્ટ છે, સૌથી શ્રેષ્ઠ પાડોશીમાંના એક છે. બરાબર, તો નેબરહુડ એટલે પાડોશી, અને પાડોશી છે એમાં પણ એ જૂથ બને છે. પછી પાડોશીના પર્ટિક્યુલર નામ હોય, બરાબર, કે ભાઈ રમેશભાઈ, ખાનજીભાઈ, માવજીભાઈ, આ બધા પાડોશીના નામ હોય અલગ અલગ. પણ પાડોશી એટલે આજુય હોય ને, બાજુય હોય ને, સામે હોય ને, પાછળ હોય, પાડોશી તો ઘણી બધી જગ્યાએ હોય. પણ એ પાડોશી શું દર્શાવે છે, તો કે જાતિ દર્શાવે છે. તો આ થઈ કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞાને સામાન્ય નામ કહેવાય, જે નામ આપવાથી વ્યક્તિ વસ્તુની જાતિ બતાવી શકાય. એક જ વર્ગના પ્રાણી હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, એને એક સરખી રીતે તમે શબ્દનો ઉપયોગ કરી શકો તો એને શું કહેવાય, જાતિવાચક નામ. દાખલા તરીકે બોય છે, ગર્લ છે, પેન છે, ટેબલ છે, કન્ટ્રી છે, નેબરહુડ છે. બરાબર, તો એક્ઝામ્પલમાં આપણે જોયું કે ધીસ ઇઝ અ ટેબલ, પછી ક્રિશ ઇઝ અ ગુડ બોય, પીકોક ઇઝ એન એટ્રેક્ટિવ બર્ડ, ઇટ ઇઝ બ્લેક બેન. તો આ બધા જે નામ આપણે જોયા એ જાતિવાચક નામ દર્શાવતા હતા. હવે આપણે જોવાના છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉનની અંદર આપણે પહેલા એને સમજીએ કે જે નામ આપવાથી વસ્તુને તેની જાતિમાંથી અલગ કરી શકાય. પ્રોપર નાઉન કહેવાય. પ્રોપર નાઉન એટલે શું, તો કે સંજ્ઞાવાચક અથવા તો વિશેષવાચક નામ, એવું પણ આને ઘણી વખત કહે છે, વિશેષવાચક અથવા તો સંજ્ઞાવાચક. બરાબર, આવા એના અર્થ છે. જે નામ આપવાથી વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને તેની જાતિમાંથી છૂટા પાડી શકાય તેને આપણે પ્રોપર નાઉન અથવા તો વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. બીજી રીતે સમજીએ તો કે કોઈ પણ પુરુષ કે પછી સ્ત્રી હોય, કે પછી ગામ હોય, કે પછી શહેર હોય, કે પછી નદી હોય, કે પછી કોઈ મોટો અખાત હોય, કે પછી કોઈ મોટો મહાસાગર હોય, કે પછી કોઈ છાપું વર્તમાનપત્ર હોય, કે પછી કોઈ વ્યક્તિનું નામ હોય, એ દરેકને શું કહેવાય, પ્રોપર નામ. જેમ કે પુરુષ હોય તો એને પોતાનું એક પર્ટિક્યુલર નામ હોય. હવે 10 પુરુષ ઊભા છે, એમાંથી કોઈ પણ પુરુષને જઈને પૂછો તમે કોણ, તો કે પુરુષ. પછી તમારું નામ, તો કે ભાઈ અજયભાઈ. શું થયું, તો કે પુરુષ છે જાતિ હતી, દરેક પુરુષ, દરેક વ્યક્તિઓ છે એની જાતિ કઈ હતી, પુરુષ. પણ એમાંથી કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર મારે એકને જ બોલાવવો હોય તો શું કહેવાય, ભાઈ અજયભાઈ અહીંયા આવો ને, વિવેકભાઈ અહીંયા આવો ને. સ્ત્રી એ જાતિ છે, પણ એ સ્ત્રીમાંથી કોઈ એકને છૂટી પાડવી હોય આપણે શું કહીએ, ભાઈ કોમલ, બરાબર, વંદના છે. તો આવી બધી જે સ્ત્રીના નામ છે, મહેક છે, તો આવી બધી સ્ત્રીઓના નામ આપણે છૂટા પાડી શકીએ. તો આપણે શું કર્યું, સ્ત્રી જાતિમાંથી એક જાતિનું નામ છૂટું પડ્યું, તો એક વ્યક્તિનું પર્ટિક્યુલર નામ છૂટું પડ્યું, તો એને જાતિમાંથી અલગ કરી શકાય તેવા નામને, એટલે આ વંદના છે, પછી મહેક છે, આ બધા શું થયા, એ થયા નામ. કયા, પ્રોપર, એટલે શું કહેવાય, વ્યક્તિવાચક સંજ્ઞા. કોઈ ગામ છે, મતલબ કે 10 ગામડા હોય તો બધાને એક સાથે બોલવું હોય તો શું બોલાય, ગામ. પણ એમાંથી કોઈ એકને બોલવું હોય તો હેને, તો જેમ કે રોઈશાળા, તો નવા ગામ. તો આ બધા ગામડાના જે નામ છે એ નામ થયા પ્રોપર નાઉન. શહેર હોય તો ઘણા બધા શહેરો છે, બરાબર, એ શહેરોમાંથી કોઈ એકને બોલવું હોય તો કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર. અખાત છે તો ઘણા બધા અખાત છે, પણ એ અખાતને કોઈ પર્ટિક્યુલર નામથી બોલાવવો હોય તો ખંભાતનો અખાત છે, બરાબર. પછી મહાસાગર છે તો ઘણા બધા છે, પણ એમાંથી એકને બોલાવો હોય તો પેસિફિક મહાસાગર. વર્તમાન પત્રો ઘણા બધા છે, પણ એમાંથી એકને બોલાવો હોય તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, ધ ઇન્ડિયન એક્સપ્રેસ,
ધ હિન્દુ ટાઈમ, ધ હિન્દુ, આ બધા જેટલા પણ ન્યૂઝપેપર છે, ગુજરાત સમાચાર, આ બધા જેટલા પણ છે, સૌરાષ્ટ્ર સમાચાર, સંદેશ ન્યૂઝ, ઓકે, તેમજ પોતાનું નામ, તમારું પોતાનું નામ છે એ પણ કયા ગ્રુપમાં આવશે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર, બરાબર. તે હું થોડાક નામ લખું છું, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ઉપર જોયું હતું કે કોમન નાઉનની અંદર જાતિ કઈ હતી? બોય. એ બોયમાંથી કોઈ એકને છૂટું પાડવું હોય તો આપણે નામ શું રાખશું? કમલ. જો છૂટું પડી ગયું, આ કમલ શું છે? પ્રોપર નાઉન, એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા. ઓકે, હજી એક છોકરાનું નામ લઈએ, નિખિલ, બરાબર. ઓકે, સ્ત્રીમાંથી એકનું નામ લઈએ, મહેક. ઓકે, પછી પેન જે હતી તો પેનમાંથી, એના જૂથમાંથી, જાતિમાંથી એક લઈએ તો કે સેલ્લો. પછી માનો કે દેશ હતા, કન્ટ્રી હતી, તો એમાંથી શું લઈએ? ઇન્ડિયા. બધામાંથી ન નીકળે, જેમાંથી નીકળતા હોય એટલે લેવાના કે ઇન્ડિયા, ઇન્ડિયા એ દેશ છે. તો આવી રીતે આપણે પ્રોપર નાઉનને છૂટા કરી શકીએ, પ્રોપર નાઉનને અલગ સમજી શકીએ, બરાબર. હવે થોડાક વાક્યો જોઈએ કે ભાઈ કેવા વાક્યો હોય. ધ નર્મદા, ધ, જો રિવર એટલે નદી, એ શું થયું? જાતિવાચક સંજ્ઞા. પણ રિવરમાંથી કોઈ એકને છૂટી પાડી એટલે નર્મદા. તો ધ નર્મદા, એટલે નર્મદા શું થયું? પ્રોપર નાઉન. ઇઝ અ બિગ રિવર, નર્મદા છે તે મોટી નદી છે. અહેમદાબાદ, સ્પેલિંગ ખાસ જોજો, એ એચ એમ ઈ ડી એ બી એ ડી. અહેમદાબાદ ઇઝ અ બિગ સિટી, અમદાવાદ એક મોટું શહેર છે. તો શહેર એ જાતિવાચક થયું, પણ એમાંથી આપણે અમદાવાદને છૂટું પાડ્યું એટલે અમદાવાદ શું થયું? વ્યક્તિવાચક. ઓકે, હેમંત ઇઝ અ ક્લેવર બોય, હેમંત એ શું છે? કોઈ પુરુષનું નામ છે, પણ એ પુરુષની જાતિમાંથી, બોયના જાતિમાંથી આપણે એને છૂટું પાડ્યું પોતાનું પર્ટિક્યુલર નામ, સ્વતંત્ર નામ, એટલે એ થયું હેમંત. અને હેમંત શું થશે? વ્યક્તિવાચક સંજ્ઞા. હજી એકાદ ઉદાહરણ લઈએ કે ભાઈ એવરીવન, એક મિનિટ, એવરીવન, ઈવીઈ આર વાય ઓ એન ઈ, દરેક વ્યક્તિ, એવરીવન એટલે દરેક વ્યક્તિ. ડિસલાઇક્સ, ડિસલાઇક્સ, ડિસલાઇક્સ એટલે તેને અણગમો છે, એ દરેકને અણગમો હોય છે. શેનો? તો કે એમ ઓ એન ડી એ વાય, મંડે મોર્નિંગ. મંડે એટલે સોમવાર, મોર્નિંગ એટલે સવાર, સોમવારની સવારનો દરેકને અણગમો હોય છે. અહીંયા જે વાત કરી છે તે મંડેની વાત કરી છે. મંડે શું છે? વારના નામનું એક પર્ટિક્યુલર નામ છે, હેને? વાર તો એ જાતિવાચક થયું, પણ મંડે એ વ્યક્તિવાચક થયું, પ્રોપર નાઉન. દરેક વ્યક્તિને સોમવારની સવાર ઉગે, કારણ કે નોકરીએ જવાનું હોય, રવિવારે કેવી મજા કરી હોય, સોમવારની જેવી સવાર પડે એટલે કંટાળો ચડે, એવું થાય ને ઘણાને. એટલે ભણવું હોય તો એવું થાય, રવિવારની રજા હોય પછી સોમવારે સ્કૂલે જવાનું હોય અથવા તો કોલેજ જવાનું હોય એટલે કંટાળો ચડે. સોમવારની સવાર છે બધા માટે અણગમો હોય છે, ન ગમતી સવાર છે. પછી આપણે માનો કે એક બે વાક્ય વાંચીએ તો ઇટ, આઈ વિલ બી વિઝિટિંગ ન્યૂયોર્ક નેક્સ્ટ મંથ, એમાં ન્યૂયોર્ક છે એ પ્રોપર નાઉન છે. ધ હોલી બુક ઓફ ઇસ્લામ ઇઝ ધ કુરાન, મુસ્લિમ લોકોનો ધર્મગ્રંથ કુરાન છે, બરાબર. ધ હોલી એટલે પવિત્ર, અને બુક એટલે પુસ્તક. તો પવિત્ર પુસ્તક ઓફ ઇસ્લામ, ઇસ્લામ ધર્મનું, ઇઝ ધ કુરાન, એ શું છે? કુરાન છે. બીજો પણ વાક્ય લઈ શકીએ, ધ હોલી બુક ઓફ હિન્દુઝ ઇઝ
ઘણા બધા છે, મહાભારત, રામાયણ, બરાબર, વેદાસ, ઉપનિષદા. તો વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ એ ઘણા બધા પ્રકારના ધર્મગ્રંથો છે, તે પવિત્ર ગ્રંથો તરીકે ઓળખાય છે. તો આપણે બે પ્રકારના નાઉન શીખ્યા, કયા કયા, એક પ્રોપર નાઉન અને એક કોમન નાઉન. બરાબર, કોમન નાઉનમાં શું હતું, જાતિ દર્શાવે. પ્રોપર નાઉનમાં શું છે, જાતિમાંથી છૂટું પાડીને વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થનું નામ બતાવે. એમાં ઉદાહરણો કયા કયા હતા, તો કે બોય છે, ગર્લ છે, પછી કન્ટ્રી છે, બરાબર, પેન છે. જ્યારે આમાં ઉદાહરણ કયા હતા, તો કે કમલ છે, કોમલ છે, નિખિલ છે, મહેક છે, સેલો છે, ઇન્ડિયા છે. ઓકે, આટલું યાદ રાખો ને તોય મોટાભાગનો તમને નાઉન વિશેનો ખ્યાલ ક્લિયર કટ થઈ જાય. હવે એક નાઉન જોઈએ જે છે, હવે આજે એક છેલ્લું જોઈ લઈએ, મટીરિયલ નાઉન, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા. અને પછી જે બે છે, કલેક્ટિવ અને એબસ્ટ્રેક્ટ, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્ય શબ્દ ઉપરથી તમને ખબર પડી ગયો હશે કે આમાં દ્રવ્યની વાત હશે, બરાબર. તો હું તમને બે અલગ અલગ વાક્યોની મદદથી સમજાવવા માંગુ છું, એ તમારે યાદ રાખવાના. જેમ કે જે પદાર્થ વસ્તુ કે જેને ગણી ન શકાય, જેને ગણી ન શકાય, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ નોન કાઉન્ટેબલ, જેને ગણી ન શકાય. પછી જેનું બહુવચન ન થાય, એક હોય તો એના એ શબ્દ વપરાય, અને એ વધારે હોય તો પણ તેનો તે જ શબ્દ વપરાય, એનું બહુવચન ન થાય, એટલે એને અંગ્રેજીમાં કહેવાય નોન પ્લુરલ. ગણી ન શકાય, બહુવચન ન થાય. હવે ગણી ન શકાય અને બહુવચન ન થાય એવા બધા શબ્દો કયા કયા વળી. અને હજી એક ત્રીજો તમને એનો એની માહિતી આપું કે જેનું વજન પાછું કરી શકાય, પરંતુ તેનું વજન કરી શકાય, બરાબર, એને માપી પણ શકાય, બરાબર, એને તોલ માપની અંદર તમે માપી શકો. તો આવા જે નામ છે તેને મટીરિયલ નાઉન કહેવાય. હવે આવા નામની અંદર કેવા કેવા નામ આવે, ચાલો થોડા એક્ઝામ્પલ જોઈએ. કે ભાઈ એક્ઝામ્પલની અંદર પહેલું લઈએ મિલ્ક. ઓકે, મિલ્ક જે છે, પહેલો મુદ્દો જોવો જોઈએ, ગણી ન શકાય. મિલ્કને તમે ગણી શકો, એક દૂધ, બે દૂધ. ગણવું એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની ગણતરી કરો ત્યારે માત્ર સંખ્યાનો ઉપયોગ કરવાનો, તેની પાછળ કોઈ એકમ બોલવાના નહીં. આપણે વિદ્યાર્થીને ગણતા હોય તો એક વિદ્યાર્થી, બે વિદ્યાર્થી, ત્રણ વિદ્યાર્થી. પણ દૂધને ગણવું હોય તો ન ગણી શકાય, એક દૂધ, બે દૂધ, ત્રણ દૂધ, એમ ગણી શકાય નહીં. નો છાશને ગણી શકાય, હે, કારણ કે આ દ્રવ્ય છે, અને દ્રવ્ય છે તેને ગણી ન શકાય, તેનું બહુવચન પણ ન થાય. એક ઘૂંટડો દૂધ હોય તો મિલ્ક, અને બે ગ્લાસ ભરીને દૂધ હોય મિલ્ક્સ, એમ હોય, એમ ન હોય, પાછળ એને એસ ન લાગે, બહુવચન ન થાય. બીજું ઓઇલ, ઓઇલ એટલે તેલ. તો ઓઇલ છે એ પણ ગણી ન શકાય, એક ઓઇલ, બે ઓઇલ, ત્રણ ઓઇલ, એનું બહુવચન ન થાય. હા, એને માપી શકાય કે ભાઈ એક કિલો ઓઇલ, બરાબર, એક લીટર ઓઇલ, એમ તમે એને માપી શકો, એનું વજન કરી શકો. પછી એક શબ્દ લઈએ રાઈસ, RIC. રાઈસ એટલે તમને ખબર છે ભાત અથવા તો ચોખા. અને હવે હું તમને કહી દઉં, જે મેં સ્પેલિંગના લેક્ચરો લીધા હતા ને ત્યાંથી પછી આ બધું આવશે. એટલે તમને આ સ્પેલિંગો ન આવડે એનું કારણ તમે ઓલા સ્પેલિંગવાળા લેક્ચરો નહીં જોઈ હોય, અને ત્યાંથી મોટા ભાગના સ્પેલિંગો અહીંયા આવી જશે. હો, એટલે તમને એમ થાય કે સ્પેલિંગોમાં શું, એવું થોડું શીખવાનું હોય તો ન શીખતા તો બીજું શું, પછી નુકસાની તો તમને જ રહેવાની છે ને. હે, મારું કામ તો હતું, મેં તમને શીખવાડી દીધું, પણ તમારું કામ તો પછી એ બનવું જોઈએ ને શીખવાનું. રાઈસ, રાઈસ એટલે ચોખા અથવા તો ભાત. એક દાણો હોય તો રાઈસ, અને પછી જાજા બધા દાણા હોય તો રાઈસીસ, એમ ન કહેવાય, ચોખાઓ એવું ન કહેવાય. નામ જ એનું છે ચોખા અથવા તો ભાત. એક હોય તો એ ભાત, અને હજાર લાખ દાણા હોય તો પણ ભાત. તો આ બધા એવા છે કે જેને તમે ગણી ન શકો, બરાબર. પછી ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું. સોનું એ ધાતુ દ્રવ્ય છે, તો ગોલ્ડ એટલે સોનું, એને પણ આપણે ન ગણી શકીએ, ન એનું બહુવચન થાય, એને માત્ર વજન કરી શકાય અથવા તો તેને માપી શકાય. પછી વીટ, WHEAT, વીટ એટલે ઘઉં. પછી વોટર, વોટર એટલે પાણી. તો આ બધા જે શબ્દો છે, આ બધા જે વર્ડ્સ છે, એને આપણે
શું કહીશું? મટીરિયલ નાઉન અથવા તો દ્રવ્યવાચક. બરાબર, એક્ઝામ્પલ જોઈએ અને એમાં પહેલું ઉદાહરણ લઈએ કે ભાઈ માઇન એટલે મારું. આ કેમ ઉપયોગ થાય હું તમને પછી જ્યારે ગ્રામર જેમ જેમ આગળ ચાલશે એમ શીખવાડીશ. માઇન, યોર, બરાબર, અવર. તો માઇન ઇઝ અ કોટન શર્ટ, COTTON, કોટન, અને SHIRT, કોટન શર્ટ. માઇન ઇઝ અ કોટન શર્ટ. આ કોટન જે શબ્દ છે એ રૂ, કોટન એટલે રૂ, તો મારો રૂ નો શર્ટ છે. રૂ નો શર્ટ એટલે ખાદી નો શર્ટ છે એમ. તો કોટન શબ્દ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એડ એટલે ઉમેરો, સમ એટલે થોડી, શુગર એટલે ખાંડ. એડ સમ શુગર ઇન માય ટી, મારી ચામાં થોડી ખાંડ ઉમેરો. શુગર એટલે ખાંડ, અને એ પણ મટીરિયલ નાઉન છે. પછી એક લઈએ ત્રીજું ઉદાહરણ કે ભાઈ ગોલ્ડ, ગોલ્ડ ઇઝ એટલે સોનું છે. અ PRECIOUS, પ્રિશિયસ એટલે ચોકસાઈ ભર્યું, ચોકસાઈ વાળું. મેટલ એટલે ધાતુ. લોખંડનો વસ્તુ ખરીદવા જાઓ ફેક્ટરી માટે કે કોઈ મોટા શેડ માટે કે કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે, તો લોખંડનો કદાચ નાનો એવો કટકો તમને એમના મળી જાય, ભૂલથી પણ સોનાનો કટકો એમના ન મળે. અરે સોનાનો મગના દાણા જેટલો કટકો ન મળે. પ્રિશિયસ છે, ચોકસાઈ પૂર્વકનું તે વજન ધરાવે છે અથવા તો ચોકસાઈ પૂર્વકની ધાતુ છે. ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ. બરાબર, તો આ જે સોનું છે એ સોનું એ શું થયું? તો કે એ કયો નાઉન થશે? મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક સંજ્ઞા. બરાબર, હજી એક બાર બીજું ઉદાહરણ લઈએ. સિલ્વર, સિલ્વર ઇઝ વેરી કોસ્ટલી. ચાંદી એ ખૂબ મોંઘી ધાતુ છે. બરાબર, તો આવા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. ઘણા બધા નાઉન માટેના ઉદાહરણો બની શકે, પણ આપણે જે કંઈ ઉદાહરણો, ધારો કે રાઈસ છે, તો રાઈસનું આપણે ઉદાહરણ લેવું હોય, રાઈસ ઇઝ ગ્રોન ઇન પંજાબ. રાઈસ, ચોખા, એ પંજાબમાં ઉગાડવામાં આવે છે. અને તમને ખબર છે ઘઉં એ પંજાબનો, જેને કહેવાય ને કે પંજાબ સી ઘઉંનો ગોડાઉન છે, ઘઉંનો કોઠાર છે. પંજાબમાં એટલા બધા ઘઉં ઉગાડવામાં આવે છે, તો રાઈસ ઇઝ ગ્રોન ઇન પંજાબ. તો આવી રીતે આપણે આ વાક્યોને બનાવી શકીએ અને વાક્યોમાં આવતા શબ્દોને ઓળખી શકીએ. બરાબર, તો ત્રણ પ્રકારના નાઉન આજે જોયા. પહેલું કયું હતું? કોમન નાઉન. ક્વિક રિવિઝનમાં આવી જાઓ ફટાફટ. પહેલું કોમન નાઉન, શું કહેવાય એને? જાતિવાચક સંજ્ઞા. બીજું તો કે પ્રોપર નાઉન, શું હતું? વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજું મટીરિયલ નાઉન, શું કહેવાય? દ્રવ્યવાચક સંજ્ઞા. જાતિવાચકમાં શું? તો કે જે નામ આપવાથી વ્યક્તિ કે વસ્તુની જાતિ દર્શાવી શકાય. ઉદાહરણ કયા કયા હતા? બોય, ગર્લ, પેન, ટેબલ, કન્ટ્રી વગેરે. પછી એની પછીનું શું હતું? તો કે પ્રોપર નાઉન, વ્યક્તિવાચક સંજ્ઞા. એને કઈ રીતે ઓળખાય? તો કે જે નામ આપવાથી વ્યક્તિ કે વસ્તુને તેની જાતિમાંથી અલગ કરી શકાય. નામ કયા કયા હતા? તો કે કમલ છે, નિખિલ છે, સેલો છે, વિવેક છે, ઇન્ડિયા છે. આ બધા નામ તમે આપી શકો. પછી મટીરિયલ નાઉન, મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. એ ન ગણી શકાય, ન એનું બહુવચન થાય, એટલે નોન કાઉન્ટેબલ, નોન પ્લુરલ. અને એનું માત્ર વજન કરી શકાય કે માપી શકાય તેવા પદાર્થો કયા કયા છે? મિલ્ક છે, ઓઇલ છે, રાઈસ છે, ગોલ્ડ છે, વીટ છે, વોટર છે, બરાબર, બટર મિલ્ક છે. તો આ બધા જે પદાર્થો છે તે દ્રવ્યવાચકની અંદર આવશે. અને અહીંયા આપણે ઉદાહરણ જોયા કે માઇન ઇઝ કોટન શર્ટ. કોટન શું છે? કોટન શું છે? મટીરિયલ નાઉન. એડ સમ સુગર ઇન માય ટી. સુગર શું છે? ખાંડ. ખાંડ શું છે? દ્રવ્યવાચક. ગોલ્ડ ઇઝ પ્રિશિયસ મેટલ. ગોલ્ડ એટલે સોનું. સોનું શું છે? મટીરિયલ નાઉન. સિલ્વર ઇઝ વેરી કોસ્ટલી. સિલ્વર શું છે? મટીરિયલ નાઉન. તો આમ આપણે આજે ત્રણ પ્રકારના નાઉન શીખ્યા, અને બાકીના જે બે નાઉન છે એ આપણે હવે, હું તમને એક બીજી વાત કહી દઉં કે આ પ્રોપર નાઉન છે ને, જે
પ્રોપર વ્યક્તિ માટેનું સ્પેશિયલ. એ એક જ વ્યક્તિ હોય, જેમ કે નરેન્દ્ર મોદી, તો એક વ્યક્તિ માટે જ વપરાય. કોમન નાઉન છે ને એકથી વધારે વ્યક્તિ હોય ને ત્યારે, દાખલા તરીકે પુરુષ. સમજ પડી? એટલે બેમાં ડિફરન્સ સમજજો. કલેક્ટિવ નાઉન છે ને એમાં એક કરતાં વધારે હોય પરંતુ બધાય ન આવતા હોય, બરાબર? જેમ કે આખું મેદની ટોળું હોય તો એક કલેક્ટિવ નાઉન થાય. પણ મટીરિયલ નાઉન જે છે એ દ્રવ્ય માટે જ વપરાતું છે, દ્રવ્ય માટે વપરાય. અને એબસ્ટ્રેક્ટ નાઉન છે એ હું તમને આગળ શીખવાડવાનો છું. કોમન નાઉન, કલેક્ટિવ નાઉન પણ આગળ શીખવાડવાનો છું. એબસ્ટ્રેક્ટ નાઉન છે એ ભાવ હોય, કંઈક લાગણી હોય એવું દર્શાવવા માટે, બરાબર? તો આપણે આગળથી જે કંઈ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે નાઉન રહ્યા બે, એ અને એના ઘણા બધા અઢળક એક્ઝામ્પલ આપણે જોવાના છે, બરાબર? તો સારું, આ નામ છે, નાઉન છે, એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. અને એમાં તમને એવું કરે કે ચાર અલગ અલગ ઓપ્શન આપ્યા હોય, પછી શું કરે, એમાં જે નાઉન હોય ને તમને એમ કહે કે ફાઇન્ડ ધ કલેક્ટિવ નાઉન ફ્રોમ ધ બિલો એક્ઝામ્પલ્સ. નીચેના જે એક્ઝામ્પલ હોય એમાંથી તમારે એબસ્ટ્રેક્ટ નાઉન અથવા તો કલેક્ટિવ નાઉનનું કોઈ એક ઉદાહરણ શોધવાનું હોય. અને એમાં ત્રણ જે છે ને એમાં કંઈક બીજા નાઉન આવતા હોય, એકમાં કલેક્ટિવ નાઉન પણ આપણની સ્પેલિંગના પાછા અર્થ આવડવા જોઈએ તો તમે એને શોધી શકો, ફાઇન્ડ કરી શકો, બરાબર? તો ખાસ આ નાઉનને સારી રીતે શીખજો. એવું હોય તો તમારી બુકમાં બધું નોંધી લ્યો અને લખતા જાઓ. એ લખતા જાઓ એ જ તમારું મટીરિયલ, પછી મટીરિયલની જરૂર જ ન રહે. મટીરિયલ શું? તો કે તમે જે શીખ્યા એને તમે બુક ઉપર છાપી દો, લખી નાખો, એટલે એ મટીરિયલ, બરાબર? અને જે કંઈ શીખ્યા છો એને મગજમાં યાદ રાખવાની કોશિશ કરજો, બે વાર, ત્રણ વાર, પાંચ વાર વાંચશો એટલે તમને આવડી જશે. ખ્યાલ પડ્યો? હવે આપણે ચોથું અને પાંચમું એ પછીના. હા, બીજું કે અહીંયા નંબર હું આડી અવળી કરું એ એટલા માટે કરતો હોય કે પહેલાં સહેલું પછી અઘરું, અઘરું અઘરું એ રીતે લેતો હોય. એટલે નંબરથી કોઈ મતલબ ન રાખવો. એક જાદુ આપું છો, જાતિવાચક એટલે જા, પછી દ્રવ્યવાચક એટલે દ, વ્યક્તિવાચક એટલે ફ, સમૂહવાચક એટલે સ, અને ભાવવાચક એટલે ભા. આ પાંચ પ્રકારની સંજ્ઞા છે. શબ્દ વાંચો, યાદ રહી જાય તો રાખી લો. જાદવ સભા, જા એટલે જાતિવાચક, દ એટલે દ્રવ્યવાચક, વ એટલે વ્યક્તિવાચક, સ એટલે સમૂહવાચક, ભા એટલે ભાવવાચક. પાંચ પ્રકારની સંજ્ઞાઓનો આપણે અભ્યાસ કરવાનો હતો, બરાબર? જેમાંથી ત્રણ શીખ્યા, બે છે હવે પછી શીખશું. તો જે કંઈ નવા તમે ઉમેદવારો હોય, વિદ્યાર્થીઓ હોય, અને જો તમે આ જોતા હોય તો નીચે એક સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબ કરી લો. અને બાજુમાં એક બેલ આઇકન છે, એ બેલ આઇકન દબાવી દો. દબાવશો એટલે બાજુમાં ત્રણ નોટિફિકેશન આવશે, એમાં ઓલ ટિક કરી દો, એટલે જેથી કરીને આવનારા જે કાંઈ નવા વિડીયોઝ છે એ તમને તમારા ફોનમાં નોટિફિકેશન સ્વરૂપે મળી જાય, બરાબર? લાઇક કરવાનું ભૂલતા નહીં અને લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. આ બે ત્રણ કામ નાનકડા એવા પાંચ પાંચ સેકન્ડના કામ તમને સોંપ્યા છે. તમારું હું કલાકોનું કામ કરું છું, તમે મારું પાંચ પાંચ દસ દસ સેકન્ડનું કામ કરી દો તો બંનેનું કામ આસાન બની જાય. હું તમારી પાસેથી એક પણ રૂપિયો પાછો ફી લેતો નથી, બરાબર? લોકો સુધી પહોંચાડો અને ખૂબ સારી એવી મહેનત કરો, અને મેરિટની અંદર તમારું નામ આવે એવી શુભકામના સાથે, એવી સારી મહેનત સાથે આજના લેક્ચરનો વિરામ કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીએ. થેન્ક યુ.